હેલો વિદ્યાર્થી મિત્રો, હું દીપક વિરેડા પરિશ્રમ સ્કૂલ વતી વિડીયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિષય ચેપ્ટર 1 સૂચક આંક એમાં 1.3 નો દાખલા નંબર છે 4 એ આજે આપણે જોવાનો છું. વિદ્યાર્થી મિત્રો, મારે એમાં રકમ પણ લખવી પડી છે એટલે મેં રકમ એ લખી છે, કારણ કે તમને સમજવા માટે છે. થોડુંક ધ્યાન આપજો, થોડુંક અઘરું છે. જો ઉપરની સૂચના કંઈક એવી છે કે નીચે આપેલી માહિતીના આધારે વર્ષ 2014 અને વર્ષ 2014ના આધાર વર્ષ તરીકે લઈ 2015 માટે લાસ્પિયર પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. જો વિદ્યાર્થી મિત્રો, લાસ્પિયર પાસે અને ફિશર ત્રણેય આપણે સૂચકાંક આગલા લેક્ચરમાંથી શીખી ગયા છે. આજે આપણે જે સૂચકાંક શોધવાનો છે એ જ છે ત્રણેયનો, લાસ્પિયર પાસે અને ફિશર. એનો સૂત્ર એ તમને ખબર છે. રકમ વાંચું છું. વસ્તુ એ બી સી ડી, ચાલો વસ્તુ 4 છે એ બી સી ડી. એકમ છે ને એક થોડુંક પ્રશ્નવાળું છે, જરાક ધ્યાન આપજો. 20 કિલોગ્રામ, કિલોગ્રામ, ક્વિન્ટલ, ડઝન. હવે વિદ્યાર્થી મિત્રો, હું થોડાક જે તમને જે ગ્રામને કિલોગ્રામમાં ફેરવવાનું કે ક્વિન્ટલને કિલોગ્રામમાં ફેરવવાનું કે ડઝનને નંગમાં ફેરવવાનું, બે મેં ત્રણ બાબતો અહીંયા લખી છે. 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થાય, 1 ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ થાય, 1 ડઝન એટલે 12 નંગ થાય. હવે એના માટે વસ્તુ એ જે છે ને એ 20 કિલોગ્રામ છે ને આપણે અહીંયા કિલોગ્રામ આપ્યા છે. શું આપ્યા છે? કિલોગ્રામ. અહીંયા 20 કિલોગ્રામ નથી આપ્યા કે 40 કિલોગ્રામ નથી આપ્યા, આપણે 20 કિલોગ્રામ આપ્યા છે. તો મારે પહેલાં આ જે ભાવ આપ્યો છે ને 20 કિલોનો છે, તો મારે એને કિલોગ્રામમાં ફેરવવો છે. એટલે આ જે 20 કિલોના 80 રૂપિયા, તો 1 કિલોના કેટલા? મારે 1 કિલોગ્રામનો ભાવ જોતો હોય તો શું કરવું પડશે મારે? તો કે 80ને મારે 20 વડે ભાગવા પડશે એટલે ભાવ શું આવી જશે? 4. અને અહીંયા શેનો ભાવ છે? હવે કિલોગ્રામનો ભાવ છે. શેનો ભાવ છે? કિલોગ્રામનો. સમજાય છે? રેડી. 2015માં 120 રૂપિયા છે અને એકમ શું આપ્યો છે? 20 કિલોગ્રામ. તો આને મારે કિલોગ્રામમાં ફેરવાય તો 120/20 કરું એટલે 2015નો ભાવ 120/20 એટલે આવશે તમારે 6. રેડી. મેં જો વિદ્યાર્થી મિત્રો, આમાં ફેરવવા પડે છે. મોટે ભાગે શું કરે ખબર? અહીંયા આપી દે P0, અહીંયા આપી દે P1. આ આગળ જોતા જ નથી કે આગળ શું આપ્યું છે. એકમ 20 કિલોગ્રામના ભાવ છે તો આપણે 1 કિલોગ્રામના ભાવમાં ફેરવવાના થાય. રેડી વિદ્યાર્થીઓ. આગળ અહીંયા જુઓ, કિલોગ્રામના ભાવ આપ્યા છે અને અહીંયા તમને શું આપ્યા છે? ગ્રામ આપ્યા છે. શું આપ્યા છે? ગ્રામ. તો મારે આ જે ગ્રામ છે ને કિલોગ્રામમાં ફેરવવો હોય તો, જો મારે ગ્રામને કિલોગ્રામમાં ફેરવવો હોય તો 1000 વડે શું કરવું પડે? એનો ભાગાકાર કરવો પડે. તો 2400/1000 કરું, 2400/1000 એટલા આવશે એનો જથ્થો 2.4. અને આનો જથ્થો શું આવશે? 4. આનો આપણે લખી નાખી, જથ્થો 5 હતો, 2015માં હતો 7. આનો ભાવ શું હતો? 2014માં 20 અને 2015માં 24. અને અહીંયા આપણે શું આવી જશે? કિલોગ્રામ જે હતું એની જ, પણ અહીંયા જે જથ્થો આપ્યો તે આપણે ગ્રામમાં આપ્યો હતો. એના પછી ક્વિન્ટલ આપ્યા છે. શું આપ્યા છે? ક્વિન્ટલ. ને અહીંયા આપણે જથ્થો શેમાં આપ્યો છે? કિલોગ્રામમાં. તો મારે કિલોગ્રામમાં ફેરવવો હોય તો 1 ક્વિન્ટલને કિલોગ્રામમાં ફેરવવો હોય તો મારે કેટલા વડે ભાગવા પડે? 100 વડે. તો 2000 ને 100 વડે ભાગું તો અહીં કેટલા આવી જશે એનો જથ્થો, સોરી ભાવ? 20 આવી જાય. અને અહીંયા આવી જશે 28 રૂપિયા. હવે આવી ગયો એનો જથ્થો 10 અને 15. અહીંયા શું લખી નાખશો? કિલોગ્રામ, કિગ્રા. બરાબર છે? મેં શું કર્યું? ભાવને કિલોગ્રામમાં ફેરવા. ક્વિન્ટલનો ભાવ હતો 2000, મેં એને કિલોગ્રામમાં શું કર્યા? ફેરફાર કર્યો. હવે ડઝનમાં આપ્યા છે, ડઝનનો ભાવ છે. આ ભાવ જે આપ્યો છે શેનો છે? ડઝનનો. તો મારે નંગમાં ફેરવવા હોય તો, તો 1 ડઝનના 48 રૂપિયા. તો 1 નંગના કેટલા હોય? તો કે 12 નંગ થાય ને ડઝન, એટલે તો 48/12 કરી
48 ભાગ્યા 12 કરી તો એનો ભાવ શું થઈ જશે 12 * 48 અને 72 ને છે આપણે 12 વડે ભાગી તો 12 * 72 હવે જુઓ જી નંગ માં આવી ગયા કે નહીં ભાવ સેમ આવી ગયા નંગ અને આમે તમે વિચારો એક નંગ ના 4 રૂપિયા તો એક ડઝન ના કેટલા થાય 48 રેડી હવે એનો જી નંગ આપ્યા હતા 30 નંગ અને 35 નંગ જો વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટક હવે તૈયાર થઈ ગયું હવે કાલની જેમ જ દાખલો ગણવાનો છે હવે ફક્ત કાલની જેમ જ દાખલો ગણવાનો છે જોજો ફરીથી સમજાવું છું અહીંયા 20 કિલોના ભાવ હતા મેં 1 કિલોગ્રામમાં ફેરવા 20 કિલોના 80 રૂપિયા તો 1 કિલોના 4 રૂપિયા 20 કિલોના 120 રૂપિયા તો 1 કિલોના 6 રૂપિયા અહીંયા કિગ્રા આપ્યું હતું અહીંયા ગ્રામ આપ્યું હતું તો મેં ગ્રામને ફેરવી નાખ્યા કિલોગ્રામમાં તો કે 2400 ભાગ્યા 1000 કરી એટલે આવી ગયા 2.4 અને 4000 ભાગ્યા કરી એટલે આવી ગયા 4 હવે એનો જે ભાવ હતો એ લખી નાખો કિલોગ્રામનો 20 અને અહીંયા 24 એક ક્વિન્ટલનો ભાવ આપ્યો હતો તો ગ્રામને ન ફેરવો આપણે ભાવને ફેરવા એક ક્વિન્ટલના 2000 તો 1 કિલોના 20 કારણ કે એક ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ 2800 ભાગ્યા 1000 એટલે એના આવી ગયા તમારે 28 અહીં ડઝન આપ્યા હતા અને અહીં નંગ આપ્યા હતા ડઝનના ભાવને મેં નંગના ભાવમાં ફેરફાર કર્યો 48 ભાગ્યા 12 એટલે આવી ગયા 4 અને 72 ભાગ્યા 12 એટલે આવી ગયા 6 પછી જે જથ્થો હતો એ 30 નંગમાં તો એ નંગમાં જ આવી ગયું છે તો વિદ્યાર્થી મિત્રો એ કોષ્ટકમાં કાંઈ બાકી રહેતું નથી હવે આપણે કેનો સૂચકાંક ગોતવાનો છે તો કે લાસ્પિયર ચાલો લાસ્પિયરનું સૂત્ર શું આવશે આવી રીતે પહેલાં મૂકી જ દઈ પછી તમને ખબર છે લાસ્પિયર એટલે 1000 1000 હવે પાસેનું જોઈશે તો પાસેનું સૂત્ર શું આવશે પી ક્યુ સિગ્મા પી ક્યુ શું આવશે 1101 એને ગુણ્યા 100 અને આપણે ત્રીજો કયો સૂચકાંક જોઈ ફિશરનો તો ફિશરનો સૂચકાંક જ્યારે લાસ્પિયરને પાસે બેનો મળી ગયો હોય તો આ લાસ્પિયર ઇન્ટુ પાસે ઘણી વખત વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષામાં એવું પૂછશે આદર્શ સૂચકાંકની ગણતરી કરો કયો સૂચકાંક આદર્શ અને આદર્શ સૂચકાંક છે ફિશરનો કયો સૂચકાંક છે ફિશરનો જ્યારે સૂચના તમને એવી આપે કે આદર્શ સૂચકાંકની ગણતરી કરો તો તમારે ફિશરનો સૂચકાંક ગણવાનો છે કયો સૂચકાંક ફિશરનો તો સીધો ફિશરનો ગણવો હોય તો તમને ખબર છે આ બે અંડરરૂટમાં અને ગુણ્યા 100 કરી દેવાની તમને ખબર જ છે સૂત્ર અથવા તમે લાસ્પિયર પાસે ગોતીને પછી ફિશર ગણો કોઈ વાંધો નથી ચાલો હવે આપણે પહેલાં પી વન ક્યુ ઝીરો જોઈ છે તો એની ગણતરી કરી ચાલો પી વન ક્યુ ઝીરો આ થશે કેટલા આવશે પહેલાં 30 પી વન ક્યુ ઝીરો 57.6 કરજો 2.4 × 24  10 × 28 એટલે 280 30 × 6 એટલે 180 પી ઝીરો ક્યુ ઝીરો પી ઝીરો ક્યુ ઝીરો હવે આપણે એ જોતા જઈએ તો 5 × 20 20 × 2.4 એટલે આવશે તમારે 48 20 × 10 200 30 × 4 120 હવે આપણે જોઈએ પી વન ક્યુ વન પી વન ક્યુ વન 7 × 42 24 × 4 96 28 × 15 420 35 × 6 210 હવે જોઈએ આપણે પી ઝીરો પી ઝીરો અને ક્યુ વન પહેલું ને છેલ્લું 7 × 28 20 × 4 80 20 × 15 300 4 × 35
40. Ready વિદ્યાર્થીઓ, હવે આપણે ફક્ત શું કરવાના છે, ના સરવાળા કરવાના છે. સિગ્મા P1Q0 ઇઝ ઇક્વલ ટુ 547.6 અને સિગ્મા P0Q0 ઇક્વલ ટુ 388 અને સિગ્મા P1Q1 768 સિગ્મા P0Q1 548. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે બધા એના સરવાળા છે એ થઈ ગયા છે. હવે તો ફક્ત સૂત્રમાં મૂકવાના જ છે આપણે. સિગ્મા P1Q0 547.6 એને ભાગ્યા 388 એને ગુણ્યા 100. ચાલો તો હવે ગુણાકાર ભાગાકાર કરશો તમે એટલે 141.13 એવો જવાબ આવશે. આ મળી ગયો આપણે લાસ્ટ પેયરનો સૂચક આંક. એના પછી P1Q1 768 એના છેદમાં 548 એને ગુણ્યા 100 એટલે તમારે જવાબ આવશે 768 ભાગ્યા 548 ગુણ્યા 100 એટલે 140.15. ફિશરનો ગોતવો હોય આપણે તો તમને ખબર છે કે લાસ્ટ પેર અને પાસે એ બેના સૂચકાંકનો ગુણાકાર અને એને અંડરરૂટ કરવાનો છે. તો લાસ્ટ પેરનો સૂચકાંક આવ્યો આપણે 141.13 એને ગુણ્યા પાસેનો આવ્યો 140.15 અંડરરૂટમાં 141.13 ગુણ્યા 140.15 કરો. 141.13 ગુણ્યા 140.15 એટલે આવશે તમારે 19,779.37. હવે એનું અંડરરૂટ કરશો એટલે જવાબ આવશે 140.64. એક તેનો સૂચકાંક મળી ગયો આપણે ફિશરનો. તો ત્રણે ત્રણ સૂચકાંક આપણે મળી ગયા છે. જો વિદ્યાર્થી મિત્રો, અઘરું આ નથી, આ દાખલામાં અઘરું આ છે કે જેમાં તમારે આ જે એકમ આપ્યા છે એ એકમને આપણે કિલોગ્રામ કિલોગ્રામ કિલોગ્રામને નંગમાં ફેરવો. જો અહીંયા 20 કિલોગ્રામ હતા તો આપણે ભાવને કિલોગ્રામમાં ફેરવવા હોય તો 80/20 120/20 એટલે 4 અને 6 મળી ગયા આપણે. અહીંયા કિલોગ્રામ હતા, અહીંયા ગ્રામ હતા, આપણે કિલોગ્રામમાં ફેરવવા હોય તો આને 1000 વડે આપણે ભાગવા પડે તો 2.4 અને 4 આવી ગયા. અહીંયા ક્વિન્ટલ હતા, અહીંયા કિલોગ્રામ છે, મારે આને ભાવને છે એ કિલોગ્રામમાં ફેરવવા હોય તો 1 ક્વિન્ટલના 2000 તો 1 કિલોના કરવા હોય તો મારે હો વડે ભાગવું એટલે કેટલા મળશે 20 અને 28. ડઝન 48 અને 72 પણ અહીંયા નંગ આપ્યા તો મારે આને ડઝનનો ભાવ છે નંગમાં ફેરવવો હોય તો આને 12 વડે ભાગવા પડે તો 12 × 48 અને 12 × 72. જો વિદ્યાર્થી મિત્રો, તમે કાં જથ્થાને ફેરવવું પડે ને કાં ભાવને ફેરવવું પડે, બને ત્યાં સુધી પોઈન્ટમાં ન આવે એ રીતે ગમે વસ્તુ તમે ફેરવી શકો. પણ ધ્યાન રાખો પોઈન્ટમાં બહુ ઓછું આવે, કારણ કે ગણતરીને થોડીક વધારે અઘરી થઈ જશે એટલે તમારે એ થોડુંક ધ્યાન રાખવું કે એ જે જવાબ આવે છે તમારી પોઈન્ટમાં ન આવે અને આપણો દાખલો છે એ સરળતાથી થઈ શકે. જો મેં આને ભાવ ફેરવો, આમાં જથ્થો મેં ફેરવો, તો જુઓ આ જે જથ્થો હતો ને એ ફેરવો હતો, પહેલામાં ભાવ ફેરવો, ત્રીજામાં પાછો મેં ભાવ જ ફેરવો, ચોથામાં મેં ભાવ ફેરવો, ખાલી એક આમાં જે મેં એનો જથ્થો છે એ ફેરવો હતો. કારણ કે એ જથ્થામાં છે એ 2400 ગ્રામને 4000 ગ્રામ હતા અને આ જે ભાવ હતો એ કિલોગ્રામનો હતો. હવે મારે જો આને ક્વિન્ટલમાં ફેરવવું હોય તો મારે એને 100 વડે ગુણાકાર કરવો પડે અને જો આને મારે ફેરવવું હોય તો આને 100 વડે શું કરવું પડે, ભાગાકાર કરવો પડે. તો મેં એ ભાગાકાર જ છે એ કર્યો છે. તો તમે વિદ્યાર્થી મિત્રો, હવે આ દાખલા પરથી તમે એક 12મો દાખલો છે એ ગણી શકશો. સોરી, 12મો તો તમે છેલ્લે કર્યો હતો લગભગ. તમે એક 13મું ઉદાહરણ અને એક 14મું ઉદાહરણ તમે ટેક્સ્ટબુકમાં જુઓ તો પેજ નંબર છે 23 જુઓ જઈએ. એમાં
એમાં વસ્તુ આપી છે એ બી સી ડી ઈ એફ. પહેલાં 20 કિલોગ્રામ છે, તમારે 2500 છે ભાવ થયો ફેરવો હોય તો 300 ભાગ્યા 20 ને 440 ભાગ્યા 20. પછી ક્વિન્ટલ છે, સામે કિલોગ્રામ છે તો 500 ને 700 ને 100 વડે ભાગી નાખો તો 5 ને 7 કિલોગ્રામ છે ને ગ્રામ છે તો ઓલા જે ગ્રામ છે ને કિલોગ્રામમાં ફેરવી તો 1.2 અને 2 આવશે. પછી તો મીટર જ છે એને ફેરવવાની જરૂર નથી, લીટર છે એને ફેરવવાની, બેમાં જો લીટર લીટર જ છે. પછી જો ડઝન છે ને ઉમર નંગ છે તો આપણે ડઝનને ફેરવશું તો 30 ભાગ્યા 12 અને 36 ભાગ્યા 12 એટલે આવશે 2.5 અને 3. એ રીતે તમે ફેરવશો એટલે તમારી જવાબ છે એ આવી જશે. અને 14માં ઉદાહરણમાં તો ખાલી આદર્શ સૂચકાંક ગણો એવું કીધું છે. તો આદર્શ સૂચકાંક એટલે કયો? ફિશરનો સૂચકાંક. તમારે આ ચારે ચાર વસ્તુઓ ગોતી લેવાની. ફિશરનું જે ઓલું મોટું સૂત્ર છે કે સિગ્મા પી વન ક્યુ ઝીરો ના છેદમાં સિગ્મા પી ઝીરો ક્યુ ઝીરો ગુણ્યા સિગ્મા પી વન ક્યુ વન છેદમાં સિગ્મા પી ઝીરો ક્યુ ઝીરો ઇન્ટુ 100. તમે મોટું સૂત્ર છે એ સીધું લખશો તોય ચાલશે, અને લાસ્ટ પીરિયડને પાસે એનું સૂત્ર ગણીને પછી ફિશરનો સૂચકાંક ગણશો તો પણ ચાલશે, જવાબ બેમાં સરખો જ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ બે ઉદાહરણ તમારે ગણવાના છે, આ દાખલો તમારે તમારા ચોપડામાં છે એ લખવાનો છે. અને હવે જ્યારે આપણો નેક્સ્ટ વિડીયો લેક્ચર આવશે ત્યારે આપણે સ્વાધ્યાય 1.3